શહેરના પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી ડિંડોલી પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ચોરોને મળ્યો છુટ્ટો દોર ડિંડોલી પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ચોરો થયા બેફામ ડિંડોલી પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં નવાગામ ખાતે આવેલ દીપાલી પાર્ક સોસાયટીમાં ઘડફોડ ચોરીની ઘટના સામે આવી દીપાલી પાર્ક સોસાયટીમાં એક સાથે તૂટ્યા ત્રણ ઘરના તાળા દીપાલી પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર એકસો ત્રીસ માં થઈ અગિયાર હજારની ચોરી દીપાલી પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર એકસો ઓગણત્રીસ માં રોકડ રૂપિયા સત્યાવીસ હજાર ની ચોરી અને એક સોનાની ચેઇન થઈ ચોરી અને દીપાલી સોસાયટીમાં જ પ્લોટ નંબર એકસો અગિયાર બની રોકડ રૂપિયા ચુમ્માલીસ હજાર ની ચોરી નવા ગામની દીપાલી સોસાયટીમાં એક સાથે રાતના બે થી ચાર વાગ્યાના ગાળામાં ત્રણ ઘરના તારા તોડી લાખો રૂપિયાની ઉપરની માલમત્તાને રોકડ ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા ડિંડોલી વિસ્તારમાં નવા ગામ ખાતે આવેલ દીપાલી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટનાથી ડિંડોલી પોલીસ હવે દોડતી થઈ ગઈ છે ડિંડોલી પોલીસ ઘટના સ્થળ પર આવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેઇલી ઇન્ડિયા વન ટીવી સુરત રાત્રે શું ઘટના બની હતી ગઈકાલે રાત્રે દીપાલી પાર્ક પ્લોટ નંબર એકસો ઓગણત્રીસમાં ઘરવાળા બધા ગામ ગયા હતા લગ્નમાં અને રાત્રે લગભગ દોઢ બે વાગ્યા આશરે અહીંયા તાળું તોડીને ઘરમાં ચોરી થઈ છે કે એમાંથી કેશ હતી અને અમુક કંઈ સોનાના દાગીના હતા એવા અમારા ત્રણ ઘર તોડ્યા છે ચોરોએ ત્રણ ઘર એક અમારા એકસો પ્લોટ નંબર એકસો ઓગણત્રીસ પ્લોટ નંબર એકસો ત્રીસ અને પ્લોટ નંબર એકસો અગિયાર એ ત્રણેય ઘરોના તાળા તોડીને ચોરી થઈ છે જે અમે પોલીસ ફરિયાદ કરી છે કમ્પ્લેન નોંધાવી છે પોલીસવાળા આવ્યા હતા એ બધા જોઈ ગયા છે હવે આગળની કાર્યવાહી શું કરે છે એ જોઈએ હવે તમારા ઘરમાંથી કુલ કેટલી રકમ ને લઈ ગયા છે અમારા ઘરમાંથી કુલ કેશ હતી સત્યાવીસ હજાર ને પ્લસ ઉપરથી દસ અગિયાર હજાર કંઈ હતા જે નહીં મહિલા પાછા ને એમાં સોનાનું એક વસ્તુ હતી સોનાની ચેન હતી એ બી લઈ ગયા છે જે તમારું નામ ને ગઈકાલ રાતના અહીંયા શું ઘટના બની હતી ગઈ કાલના મારું નામ કલ્પેશ છે હું એકસો ત્રીસ ફ્લોટ નંબરમાં રહું છું દિપાલી પાર્કમાં અમે કાલે એટલે એક વાગ્યા સુધી જાગતા હતા એટલે એક વાગ્યા પછી અમને જરાક અવાજ આવ્યું હતું એટલે અમે ધ્યાન નથી આપ્યું એટલું બધું એના પછી અમે છ વાગે ઉઠ્યા સવારે તો અમે ઉપર ઉતા હતા તો ઉપરથી પેલો દરવાજો લગાવીને એટલે અમને બંધ કરી દીધેલું એટલે અમે ઉતા હતા અમને કંઈ ખબર નથી પડી બરાબર એના પછી અમે સવારે છ વાગે જોયું તો અમારા ઘરના ટાળા તૂટેલા હતા પછી અમે જોયું તો સામે પણ ઘરના ટાળા તૂટેલા પછી બાજુમાં જોયું તો બાજુવાળાના પણ તૂટેલા તો પછી અમે જઈને પોલીસ કમ્પ્લેન કરી છે તો અમારા મારા ઘરથી હજારની ચોરી થઈ છે તેર હજારની ના દાગીના નહીં હતા ઘરે એ લોકર માં હતા પણ અમના તેર હજારની ચોરી થઈ છે શું પોલીસ યસ પોલીસ કરે છે એમની કાર્યવાહી એ લોકો જોઈ ગયા બધું અને એ લોકો કરવાના છે કાર્યવાહી